માળિયા હાટીના દેવો ગામે ભારે વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. 95% મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ માળિયા હાટીના દેવગામ ગામે છેલ્લા 4 દિવસમાં થયેલ પાછોતરા ભારે વરસાદના કારણે 90% થી વધારે મગફળીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ મગફળીનો પાક ઉપાડીને લીધો હોવાથી મગફળીના પાથરા ખેતરોની અંદર પડ્યા હોય, જેથી ઉપર 120 કલાક ભારે વરસાદ વરસી જતા મગફળી તેમજ પશુઓનો ચારો નિષ્ફળ ગયો છે. ખેડૂત હરિભાઈએ જણાવ્યા પ્રમાણે ચાલુ સાલે વરસાદના કારણે 95% મગફળી નો પાક ઉગી જવાના કારણે નિષ્ફળ ગયો છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. સરકાર પાસે મગફળીના પાકમાં થયેલ નુકસાન અંગે સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માળિયા તાલુકાના મોટા ભાગના ગામોમાં ભારે વરસાદના કારણે ખેતી પાકોને પારાવાર નુકસાન થયું છે. મારું નામ છે કાળુભાઈ જસાભાઈ ઝાલા, હું દેવગામનો રહેવાસી છું. અમારા ગામની અંદર 90% મગફળી 4 દિવસ વરસાદ થયો, 90% મગફળી ફેલ થઈ ગઈ અને અચારો ફેલ થયો છે. હવે અમે સરકારને એવું કહેવા માગીએ કે અમારે સર્વૈયું કરી અને કોઈ પણ ખેડૂત રહે નહીં, કોઈ પણ નાનો ખેડૂત ન રહી શકે એવું કરીએ, અને એની વળતર વ્યાજબી જે લાગતી અનુકૂળ આવે એવી વળતર સૂકવવા વિનંતી. મારું નામ હરિભાઈ ગોવિંદભાઈ યાદવ છે. મારું ગામ દેવગામ છે. મારે 35 વીઘાની 37 માંડવી હતી, એમાંથી મેં 25 વીઘાની માંડવી ઉપાડી ગયેલ છે. એમાંથી 95% માંડવી ઉગી ગયેલ છે. 5% જે છે એમાંય માંડવી હવે ઉગાવવા ચાલુ થઈ ગયો છે. મેં વરસાદ પહેલાં 4 દિવસ માંડવી ઉપાડી હતી, પછી માથે 120 કલાક એક ધારો વરસાદ વધી ગયેલ છે. એટલે કોઈ ચારો કે મગફળીના દાણા કે કોઈ માંડવી કોઈ વસ્તુ હાથમાં આવે એવી પરિસ્થિતિ નથી. આ બધી હેઠે ઉપાડીને નાખ દેવાની પરિસ્થિતિ આવી ગયેલ છે. તમારે એકના ખેતરમાં છે કે દરેક ગામમાં? દરેક ગામના ખેતરમાં છે, બધા લોકોના ખેતરમાં છે. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.